વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારને સ્વાઇન ફ્લુ થયો છે, જેના કારણે તેમને કારેલીબાગની ખાનગી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લાની અંદર સ્વાઇન ફ્લુના અનેક દર્દીઓ નોંધાયા છે અને દિન પ્રતિદિન તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તો સાવલીના ધારાસભ્યને પણ સ્વાઇન ફ્લુ થયો છે અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ભાજપના ધારાસભ્ય છે કેતન ઇનામદાર, તેમને સ્વાઇન ફ્લુ થયો છે અને તેમને હોસ્પિટલની અંદર સારવાર માટે મોકલવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં પણ સતત સ્વાઇન ફ્લુના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વિશે વધુ જાણકારી માટે રવિ આપણી સાથે ફોન લાઇનથી જોડાયા છે. જી રવિ, ભાજપના ધારાસભ્યને પણ સ્વાઇન ફ્લુ થયો છે? બિલકુલ જીલન, વાત કરવામાં આવે તો વડોદરા શહેર અને જિલ્લામાં સ્વાઇન ફ્લુ છે ધીરે ધીરે વકરી રહ્યો છે. ખાસ કરીને જો જાન્યુઆરી થી ફેબ્રુઆરી માસ દરમિયાન વાત કરવામાં આવે તો 18 થી વધારે લોકોનો સ્વાઇન ફ્લુના કારણે તેમને મોત નિપજ્યા છે. ત્યારે જે વડોદરાના સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર, તેમને પણ સ્વાઇન ફ્લુ થઈ ગયું છે, જેના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી વડોદરાની કારેલીબાગ ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વની વાત છે કે કેતનભાઈ ઇનામદારને સ્વાઇન ફ્લુ થવાના કારણે તેમના જે સમર્થકો છે તે ચિંતિત થયા છે અને તેમના વહેલી તકે સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ આ અગાઉ પહેલા પણ એક વડોદરાના ધારાસભ્યને આ રીતે સ્વાઇન ફ્લુ થયો હતો, ત્યારે ફરી વખત કેતન ઇનામદારને પણ સ્વાઇન ફ્લુ થતા ચોક્કસથી આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ છે અને જે રીતના વડોદરામાં સ્વાઇન ફ્લુ વકરી રહ્યો છે તે નાથવા માટેના પ્રયાસો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. જી આભાર રવિ સમગ્ર જાણકારી આપવા માટે.